गजाननम भूतगणातिशेवितम् कपीथजम्बो फलचारु भक्षम उमासुतम शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पाद पंकजम् विघ्ने स्वरं विविध विघ्नहर परेश सिद्धे पति सकल सिद्धि प्रदं भावे बुद्धे पति विमल बुद्धि प्रदं प्रियेशं वंदे विभुं वरद वाणी प्रदम गणेश वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंह महं भजे ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्णाय नमः गोपीजनवल्लभाय नमो नमः ॐ नमः पार्वती पतये हर हर महादेव श्री शुक उवाच एवमेतत् पुरा पृष्टो मैत्रेयो भगवान् किल क्षत्रावनम् प्रविष्टेन त्यक्त्वा स्व गृहमृद्धिमत् यदवा अयं मन्त्रक्रुद्धो भगवान् हरिरीश्वरः पौरवेन्द्र गृहं हित्वा प्रविवेशात्मसात् कृतम् गंगाजीना
पावन किनारे सुकताल नामना तीर्थ मा सुखदेव जी ने ज्यां परीक्षित नो समागम थयो सदगुरु सुखदेव जी जे गंगा किनारे पधार्या इतले ही किनारा नो नाम पड़ियो सुकताल। पावन गंगा नो किनारो छे। सुखदेव जी महाराज परीक्षित ने कथामृत नो पान करावे छे। साधन लीला बीजा स्कंद ने साधन लीला पण कहेवाय अने धारणा योग पण कहेवाय छे। ध्यान योग ये कहेवाय। धारणा नो बीजो अर्थ छे ध्यान नी पराकाष्ठा। ध्यान नो अंत एनु नाम कहेवाय धारणा। धारणा योग एटले शुं? दर्शन करवा होय तो आपणे मंदिरे ज जवुं पड़े, पण दररोज मंदिरना तमे दर्शन करता हो અને ક્યારેક એવી કોઈ ઘટના બને કે મંદિરે ન જવાય, કાંઈ કેવો પ્રસંગ થયો, પછી ઘેર બેઠા બેઠા તમે એ મંદિરનું ધ્યાન કરો, એ મૂર્તિનું, એ સ્વરૂપનું, રોજ જેના તમે દર્શન કરતા હો એ સ્વરૂપ પછી તમે જ્યાં બેઠા બેઠા ગામમાં હો બારગામ હો પછી તમે ત્યાં બેઠા બેઠા ખાલી ધ્યાન કરો ધારણા કરો મંદિર સિવાય જે આપણે કરીએ પછી એને ધારણા કહેવાય। પછી જ્યાં ધારણા કરો ત્યાં તમને એ દર્શન થાય કે નહીં, રોજ જે જતા હોઈએ ત્યાં એટલે ભગવાનની ધારણા તો ગમે ત્યાં સર્વમાં બ્રહ્મનું દર્શન એને ધારણા યોગ કહેવાય। ધ્યાનનો અંત ધ્યાનની પરાકાષ્ઠા। બીજું બીજા સ્કંદનું નામ સાધન લીલા એટલા માટે કહ્યું છે કે આપણે આ શરીરથી ભગવાનને કેમ ભજવા, આંખથી દર્શન કરવા, કાનથી શ્રવણ કરવું, વાણીથી કીર્તન કરવું, ગુણગાન ગાવા, દેહ છે તો ભજન થાય, ભક્તિ થાય, શરીર છે તો, આંખ બરોબર હોય તો દર્શન થાય, આંખ ન હોય તો થાય, જો કાનની ઇન્દ્રિયો બરોબર છે તો કથા સંભળાય, પણ અંદરથી સાંભળવાની શક્તિ જ ઉડી ગઈ હોય પછી ભલે ને વડા મોટા મોટા માઇક વાગતા હોય, શરીર છે તો ભક્તિ થાય છે। બીજા સ્કંદમાં સાધન લીલા કહી અને હવે સુખદેવજી એમ કે છે ત્રીજા સ્કંદના આરંભમાં કે હું તમને શ્રીમદ ભાગવતની કથા જે કહીશ, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામ જવાથી પહેલા પોતાના શ્રી મુખેથી જે જ્ઞાન ઉદ્ધવજીને કહ્યું છે, મૈત્રેયજીને કહ્યું છે, આ જ જ્ઞાન મૈત્રેયજીએ વિદુરજીને કહ્યું છે, હવે મૈત્રેય અને વિદુરના સંવાદ રૂપી કથા હું તમને કહું છું। સાક્ષાત ભાગવતજીની કથા કૃષ્ણના મુખેથી પ્રગટ થયેલી દિવ્ય કથા આપણે આગળ કહી ગયા ને
કે કૌરવોએ બધું એ કપટથી પાંડવો પાસેથી લઈ લીધું જુગારમાં હરાવીને. પાંડવોને 12 વર્ષનો વનવાસ, ગુપ્તવાસ, જે જે કહ્યું એમને એ બધું પૂર્ણ કર્યું, એમ છતાં દુર્યોધન કાંઈ આપવા તૈયાર ન થયો. વિદુરજી સમજાવવા ગયા ને એને, ત્યારે દુર્યોધન, દુશાસન, શકુની, કર્ણ આ બધા ઉશ્કેર ગયા વિદુરજી ઉપર કે તમે અન્ન અમારું જમો છો, મંત્રી અમારા છો, અને ભલું તમે પાંડવોનો ઈશો છો. જો અમારા અન્ન જમી અમારે ત્યાં રહીને પણ તમને જો અમારા પ્રત્યે હિત ન હોય તો અમને તમારી કોઈ જરૂર નથી. હે દાસી પુત્ર, જાઓ, અમે તમને દેશ નિકાલ કરીએ છીએ, અમારા રાજ્યમાં તમારે રહેવું નહીં. ભરી સભામાં દાસી પુત્ર કહ્યો દુર્યોધને, પોતાના વડીલ એવા, કાકા એવા, મંત્રી પદવાળા, આપણા જે વંદનીય હોય ને, આ કથા એમ સમજાવે છે કે આપણા વંદનીય હોય, વડીલ હોય, એનું ક્યારેય અપમાન કરાય નહીં, પાપ લાગે. વડીલોનો જો તિરસ્કાર કરે છે, જાહેરમાં કોઈ વડીલનું અપમાન કરે તો એ મૃત્યુ કરતા એ ભયંકર છે. વિદુરજીને અતિ દુઃખ થયું. દાસી પુત્ર કયા એનું નહીં, પણ સત્ય નીતિની વાત દુર્યોધનને જે રચી નહીં ને એનું દુઃખ થયું. એને દેશ નિકાલની વાત કરી ત્યારે વિદુરજીને એમ થયું કે આવું પાપીને ભેગું રહીને કરવું એ શું, આ પાપી જીવો ભેગું રહીને. વિદુરજી નીકળી ગયા છો, વિદુરજી તો આમે ત્યાગી હતા. દુર્યોધનના રાજ્યમાં રહેતા હતા વિદુરજી, મંત્રી હતા, પણ એમ છતાં વિદુરજીનો કોઈ દિવસ વિદુરજીએ દુર્યોધનનો પાઈ પૈસો લીધો નથી. બોલો, મંત્રી હતા છતાંય વિદુરજી રહેતા ક્યાં હતા? ઝૂંપડામાં રહે છો મંત્રી હોવા છતાં. વિદુરજીના ઘરમાં ઘણી વાર તો ચૂલો ન સળગે, બોલો, મંત્રીના ઘરમાં. એનું કારણ શું હતું? કે વિદુરજીએ કોઈ દિવસ કાંઈ લીધું જ નહોતું એનું, અને એટલે જ તો દ્વારિકાધીશ જ્યારે જ્યારે અહીંયા આવે ને હસ્તિનાપુર, જ્યારે જ્યારે શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવે ત્યારે ભગવાન કૃષ્ણ ઉતરતા ક્યાં? વિદુરજીને કર્યો. ભલે ને એનું ઝૂંપણું હતું, ભોજનમાં ભલે ને રોટલા ને શાક મળે, પણ રહેતા એમ ને ત્યાં. એમાં બીજી એક વાત બહુ સમજવા જેવી છે, દુર્યોધન દ્વારિકાધીશ કૃષ્ણની પાસે એને એને કેટલી વાર દર્શન થયા હશે દુર્યોધનને, થયા હશે કે નહીં? દુર્યોધન પાસે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાનાથ કેટલી વાર આવ્યા, એની સામે કેટલી વાર આવ્યા, કેટલી વાર એમનો સમાગમ થયો, બોલો. છતાંય દુર્યોધન એમને ઓળખી શક્યો કે કૃષ્ણ કોણ છે? નહીતર ભગવાન તો અનેક વખત દુર્યોધનની સામે આવ્યા છે, નથી આવ્યા એમને.
પણ ઈ કૃષ્ણમાં બ્રહ્મનો ભાવ, દુર્યોધનની ઈ દ્રષ્ટિ નથી કે શ્રી કૃષ્ણને ઓળખી શકે, જાણી શકે, સમજી શકે, એની એવી ભૂમિકા જ નથી. ભગવાન એને પ્રાપ્ત કરવા હોય ને, એવું નથી કે ભગવાન આપણે એવી દ્રષ્ટિ કેળવવી પડે ભગવાનને જાણવાની, પરમાત્માને પરખવાની. દુર્યોધનને શ્રી કૃષ્ણને બ્રહ્મ રૂપે ક્યારે જોયા જ નહીં, એટલે તો એ જાણી નથી શક્યો. ભગવાન અનેકો અનેક વખત એની સામે આવ્યા, એના નગરમાં આવ્યા, એને ત્યાં આવ્યા. દુર્યોધનના વિચારો એવા હતા, દુર્યોધન પાપી હતો. વિદુરજી બધું છોડીને જતા રહ્યા છે અને એ વિદુરજી તીર્થ કરતા કરતા યમુનાજીને કિનારે આવ્યા. ત્યાં ઉદ્ધવજી એને મળ્યા અને ઉદ્ધવજીએ બધી વાત કરી કે કૃષ્ણ તો સ્વધામ પધારી ગયા, યાદવા સ્થળી થઈ ગઈ, દ્વારિકા સમુદ્રમાં લીન થઈ ગઈ. અને વિદુર, ભગવાન કૃષ્ણએ સ્વધામ જતા ભાગવતનો જે ઉપદેશ કયો છે એ પ્રગટ કરવા હું રોકાયો હતો આટલો સમય પૃથ્વી ઉપર ભગવાનની આજ્ઞાથી, પણ હવે તો મારે જવાનો સમય થઈ ગયો છે. જો શ્રી કૃષ્ણએ આપેલું જ્ઞાન, ભાગવત જ્ઞાન તમને સાંભળવું હોય તો તમે ગંગા કિનારે જાઓ અને મૈત્રેયજી તમને આ જ્ઞાન કહેશે. પછી ઉદ્ધવજીએ લીધો હિમાલયનો માર્ગ, છેલ્લે ભગવાનનું ભજન કરી હરિના શરણે થયા. અને વિદુરજી ગંગાને કિનારે આવ્યા, મૈત્રેય મુનિના આશ્રમમાં આવ્યા, પ્રણામ કર્યા મૈત્રેયજીને કે યમુના કિનારે મને ઉદ્ધવજી મળ્યા હતા, એમને મને તમારી પાસે મોકલ્યો છે. અને હે મૈત્રેયજી, ભગવાન શ્રી કૃષ્ણએ જે ભાગવત જ્ઞાન, ભાગવતોપદેશ જે તમને આપ્યો છે એ ભાગવત જ્ઞાન હું પ્રાપ્ત કરવા આવ્યો છું, કથા સાંભળવા આવ્યો છું, મને ભાગવત જ્ઞાન કહો મહારાજ. એ ભાગવત જ્ઞાન તો મને કહો, પણ મારા મનમાં એક હજી એવો એક પ્રશ્ન છે, પેલા એનું સમાધાન કરો પછી મને કથા કહો. મૈત્રીજીએ પૂછ્યું શું પ્રશ્ન છે? તો કે આ સંસારમાં મારા જીવનનો નિચોડ મેં કર્યો, અનુભવ કર્યો, તો મને એ જાણવા મળ્યું કે આ સંસારમાં આપણે જે કઈ કરીએ બધું સુખ માટે છે, પણ ક્યાંય સુખ મળતું નથી મહારાજ, મળે દુઃખ છે. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખં વા ન્યદ્વા પરં વા. ભૂત, આ સંસારમાં જે કઈ આપણે કરીએ, વિંદેત ભૂયઃ તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે નહ. જે આપણે કરીએ પણ મળે દુઃખ,
કરીએ સુખ માટે. આપણે જો જે કઈ કરીએ છીએ, સૌથી પહેલા તો આપણે બધાને ઘરની ઈચ્છા હોય અત્યારે. આજે દીકરી દેવી હોય તો જોજો, સામે વાળા પેલા એ વિચારે કે એનું પોતાનું ઘર કે વાડી ખેતર કે એવું બધું છે, એ બધું હોય તો દીકરી દેવાય. કારણ કે ભાડાના મકાનમાં રહેતો હોય પછી શું કરવું, અને હમણાંના આ સમયમાં પાછું ઘર બનાવવું, જિંદગી આખી નીકળી જાય તો એ માન ઘર થાય. માણસને સૌથી પહેલા ઘરની ઈચ્છા હોય, મારું સુંદર મજાનું ઘર હોય, એ હું સુખેથી રહું, એટલે ઘરનું નિર્માણ કરે. પછી ઘર હોય તો વળી એમ થાય કે હવે જો ઘર વાળા હોય ને તો સુખી થાય. કારણ કે ઘરે પહોંચીએ તો તમારા સામે હજી ઘરે જઈને પાણીનો કળશિયો લઈને આવે, સુધરેલા હોય તો ટ્રેમાં વળી ગ્લાસ મૂકીને આવે, પછી પૂછે ચા પીશો, ચા બનાવો, સેવા ચાકરી કરે, કપડા ધોવાય, ફરી કામે જાય ત્યારે પૂછે કે બોલો આજે રસોઈ શું બનાવું, શું જમશો આજે, ભાવતા ભોજન બનાવે. આ બધું સેવા કરે ને એટલે માણસને એમ થાય કે હાલો પરણીએ તો સુખી થશું, એટલે પરણે. પછી વળી એમ થાય કે હવે જો દીકરા ને પરિવાર હોય ને તો ગઢપણમાં સેવા ચાકરી કરે, નામે રે, અને ગઢપણની લાકડી બને એટલે પરિવારનું સર્જન કરે. પછી દીકરા વળી થાય તો એની પછી ચિંતા ઊભી થાય, જો દીકરા બે ત્રણ હોય તો પછી વળી એમ થાય કે હવે આ એકનું મકાન તો છે, બીજાનું એ કરવું પડશે. પછી એના વળી બધી ઉપાધિઓ શરૂ થાય, એના ધંધા, આ બધી ચિંતા આપણે કરીએ છીએ. બોલો આપણા કરતા તો પશુ પંખી કેટલા સારા, જો ઈ પશુ કે પંખી હોય ને એ ત્યાં સુધી ચિંતા કરે, પંખીને જ્યાં સુધી પાખ ના આવે, અને પશુને જ્યાં સુધી ઈ ફરતા ને ચરતા ન શીખે ત્યાં સુધી ઈ ચિંતા કરે, પછી ઈ ચિંતા નથી કરતા કરે. આ તો બધી આપણે ઉપાધિઓ દીધી છે કે આ બે પેઢી નું થયું, આ ત્રણ પેઢી નું થયું, ઘણા તો સાત સાત પેઢી ના વિચાર કરે, એવું કરી જાઓ કે કોઈ ને. આ બધી ઉપાધિઓ આપણે છે, આ કરીએ બધું આપણે છે, પણ છતાંય તમે જોઈ જાવ લ્યો સુખ મળે છે. આ બધું સર્જન કર્યું આપણે ઘર ને પરિવાર, પણ જોજો મોટા મોટા બંગલા જે બનાવે ને એ બિચારો ઘરમાં ઉલટો રહી જ ન શકતો હોય, એને બહાર જ ફરવું પડતું હોય, ક્યારેક ટ્રેનમાં સૂતો હોય, ક્યારેક બસમાં ફરતો હોય, ક્યારેક ક્યાંક બેઠો બેઠો રાતના ઉજાગરા કરતો હોય. બનાવ્યું ઘણે ઘર હોય પણ પોતે રહી ન શકે. હવે પત્ની પરણી હોય સુખી થવા કે ઘરે જાશું તો સામી આવશે પાણી, પણ ઓલી તો જેવો ઘરે જાય ત્યાં હુરા હુર ઉઠે, હે ક્યાં ગયા. ઓલી સેવા ચાકરી ને બદલે રોજ સવાર પડે ને ધમકાવે, આ દીકરા પરિવાર ઘર સુખ માટે જે ભેગું કર્યું હોય અનુભવ કરજો, પછી એ જ બધું દુઃખ નું કારણ થાય. એ જ ધન પરિવાર માટે, વાડી ખેતર માટે મન દુઃખ ઉભા થાય, ઝઘડા ઉભા થાય. હવે આપણે માન્યું તો સુખ, પણ મળ્યું શું?
બધી જગ્યાએ હું પાછો એવો નહીં. સુખાય કરમાણી કરો તે લોકો, જે માણસ જે કઈ કરે થાય ઊંધું. બરોબર જોજો, જે લોકો જમી શકતા હોય ને, જેનો ખોરાક બરોબર હોય, બધું હોય, તો એને ભગવાનની દયા ઓછી હોય. આમ ઘણી મીઠાઈ ખાવાનું બધું મન થાય પણ સંયોગ ન થાય. અને બધું જેની પાસે હોય આમ બધું ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું હોય તો ડોક્ટરની મનાઈ હોય, ખાજો નહીં. ડોક્ટર કહી દે ખાખરો દહીં ખાજો. ઘણે આમ લાડવા સામા પડ્યા હોય, બધું હોય પણ ખાઈ ન શકે. જીવો હોય જીવી ન શકે. અનુભવ કરજો, ઘણા માણસો પરોપકારી હોય, ગુણવાન હોય, એ વેલા હાલ્યા જાય. જગત બધું યાદ કરે કે હજી તો જવાની ઉંમર નથી એની. અને ઘણા તમે જોજો પથારીમાં 10-10 વર્ષ સુધી પડ્યા હોય, જીવ ન નીકળતો હોય. મરવું છે એ મરી નથી શકતા, જીવું છે એ જીવી નથી શકતા. એ 8-8, 10-10 વર્ષ પથારીમાં પડ્યા હોય, જીવ નીકળતો ન હોય, પછી તો ઘરના બધા માનતા કરે કે હે પ્રભુ હવે આમને છોડો, મારા વાલા છોડો. એટલે ભગવાનને પ્રાર્થના તો એટલે કરતા હોય કે એને છોડે તો એ છૂટે પાછા, એમ નકર તો એ બધા ના હોય. આ સંસાર તો સ્વાર્થી છે બાપા. જોજો, બાળક ન હોય ત્યારે માણસો છોકરા માટે કેટલી માનતા કરતા હોય. પથ્થર એટલા દેવ કરે, કેટલો કરે. હવે માનતા એ જ કરે આ સંસારમાં, દીકરા માટે, પરિવાર માટે, વંશ માટે. અને એ જ ઘટપણમાં જયારે જીવ ન નીકળતો હોય ત્યારે ભગવાનને એમ કે હવે આમને જલ્દી લઈ લેજે, એ મારા વાલા સોમવારના દીપમાળા પૂરીશ. તો એ માનતા કરતા હોય, પછી એને સ્વાર્થ ન હોય. અને આ સંસારમાં સંત પુરુષો એમ કહી ગયા છે કે આ તો આપણે માનીએ છીએ કે આ બધા આપણા માટે જીવે છે. છોકરાઓને રમાડતા હોઈએ, ખભે બેસાડતા હોઈએ, પત્ની આપણી સેવા ચાકર, પણ આ સંસારમાં બહુ ધ્યાનથી વિચારીએ તો જ્યાં જ્યાં સુધી જોજો જેને એકબીજામાં સ્વાર્થ છે ત્યાં સુધી આપણે બધા એમ માને કે આપણા છે. આપણે એમ નહીં સમજવાનું કે આ બધા મારા માટે આમ કરે છે, મારા માટે જીવે છે. આપણે હાલ્યા જશું તો એ તો બહુ બાયણા સુધી આવે રોતા રોતા. એનાથી વળી વધારે હોય એ પાછા સ્મશાન સુધી આવે. પણ એમ કોઈ નહીં કે હાલો હાલો હું એ ભેગું હાલો કેસે. સુખાય કરમાણી કરો તે લોકો, ન થઈ સુખમવા સંસારમાં જે કઈ આપણે કરીએ સીધું થાય બધું ઊંધું. આપણે કેવી કેવી કલ્પનાઓ કરી રાખી હોય, આમ કરીશ તેમ કરીશ, પછી આમ થશે પછી તેમ થશે, વિચારો કરી રાખ્યા હોય પણ થાય કઈ એવું બોલો, પરિણામ કઈક જુદા આવતા હોય. બસ આનું જ નામ માયા. ઊંધું કેમ થાય છે? તમે જોજો, જેને પરણવું હોય એને કોઈ કન્યા નથી દેતા. બોલો, ભલે ગુણવાન હોય, બધું હોય, છતાંય વાતો લઈને જાય, પણ કેમે કરી ગોઠવાય જ નહીં. અને ન પરણવું હોય એને માગા આવે. ઘણા તો બિચારા છાપાઓમાં જાહેરાતો દે,
કોઈ કે છે સુશીલ કન્યા જોઈએ છે, કોઈ કે છે ગુણવાન છોકરો જોઈએ છે, આ બધું ઊંધું કેમ થાય છે? મૈત્રેયજી કે છે, વિદુર તમારો પ્રશ્ન ઉત્તમ છે. આપણે જે કઈ કરીએ છીએ પણ થાય બધું વિપરીત છે. એનું કારણ એ છે કે જેને જેને આપણે સત્ય માનીએ છીએ, કાયમ માનીએ છીએ, એ સત્ય નથી. ઘરને આપણે સત્ય માન્યું, પરિવારને સત્ય માન્યું, વ્યવહારને સત્ય માન્યા, જે અસત્ય છે એને આપણે સત્ય માન્યું એટલે દુખી થયા. પણ આપણે જો એ જ્ઞાન થઈ જાય કે આ પત્ની, આ પરિવાર, કર્માનું બંધ મને ભેગા થયા છે, પણ કાયમ મારે એમની સાથે થોડું રહેવું છે કે એ મારી સાથે થોડા રહેશે. આ સંસારમાં જેનો જેનો આપણે સંયોગ થાય છે એ બધાનો એક વખત વિયોગ થશે, થશે, થશે. દરેક સંયોગ વિયોગમાં પરિણમે છે. આપણે આવ્યા એકલા છીએ અને જાશું એકલા, એકલા જ આવ્યા. આ તો આપણે મનથી એવું માની. એકલા જ આવ્યા મનવા, એકલા જવા, સંઘી વિના, સાથી વિના, એકલા જવા, એકલા જવા, એકલા જવા. આજ જાયા મનવા, એકલા જવાના, સંગી વિના, સાથી વિના, એકલા પોતાના પંથે
આપણે બધું મૂકવું પડશે એ વાત નક્કી છે, અને છોડવાથી દુખી નહીં થઈએ એ પણ નક્કી છે. બહુ સુંદર વાત કહી છે અહીંયા મૈત્રેયજીએ વિદુરજીને કે છોડવાનું દુઃખ નથી થતું એવો અનુભવ આપણે બધાને મને તમને જેટલા બેઠા છીએ આપણે બધાને છોડવાનો અનુભવ રોજ થાય છે. બોલો, દરરોજ ઘર પરિવાર ધન સંપત્તિ એ રોજ છોડવાનો અનુભવ આપણે બધાને થાય છે. ક્યારે થાય છે ખબર છે? રાત્રે સુઈ જાય ને ત્યારે આપણે ઊંઘ આવી જાય પછી આપણે ખબર છે કે આપણું ઘર ક્યાં છે. એકદમ ગાઢ ઊંઘમાં હો પછી આપણે ખબર હોય છે ઘર ક્યાં છે, ધન સંપત્તિ ઓલા ચાવીના જુડા ક્યાં છે, બેંક બેલેન્સ હોય, જે કઈ હોય આપણું. તમે સુઈ ગયા પછી દીકરા પરિવાર કુટુંબ કઈ તમને પછી યાદ હોય છે? ઊંઘમાં આપણે સુઈ ગયા એટલે પછી ડૂબ ગઈ દુનિયા, બધું છૂટી જાય છે કે નહીં? ઘર છૂટી જાય, ઘરવાળા છૂટી જાય, બધા બંધનો માયા. પણ છતાંય એ બધું છોડવા છતાં સવારના ઉઠીને કોઈએ રાવ દીધી કે તમે બધા છૂટી ગયા એટલે હું દુઃખી દુઃખી થઈ ગયો? કોઈએ ઉઠીને પસ્તાવો કર્યો? ઉલટી આ બધી ઉપાધિઓ છૂટી જાય ને રાતના મજાની ઊંઘ આવી જાય તો તમે જોજો સવારના ઉઠીએ તો શરીર મજાનું તાજો માજો થઈ જાય, એ થાક ઉતરી જાય, મોઢા માથે મજાની લાલીઓ આવી જાય, ઉલટો માણસ બધું મૂક્યા પછી સુખી થઈ જાય અને વળી ઉઠે ત્યાંથી ઉપાધિ શરૂ, પાણી આવ્યું કે નહીં, કપડાં ધોવા છે, રસોઈઓ કરવી છે, ઓલાવને વળી એમ થાય કે વાડીએ જાઉં, આજે પાણી ભાવું છે બાપા, આજે આટલામું પાણી છે, આજે આ ઉપાધિઓ થઈ શરૂ.
સુતા બધું છૂટે છે. હવે જે ઊંઘમાં અનુભૂતિ થાય છે, આવી અનુભૂતિ જો જાગ્રત અવસ્થામાં થઈ જાય તો દુઃખ નથી. દુઃખમાંથી છૂટવું હોય તો એક જ ઉપાય છે, આપણે જાણી લેવાનું છે કે આપણે આવ્યા એકલા છીએ, જાશું એકલા. પછી ત્યારે ભેગું કોઈ, હા એક છે, એક આપણા ભેગા રહેશે. શું? તો કે આપણા કર્મ. કર્માનુભવ ગચ્છતિ જીવ એકઃ. એક સુભાષિત પણ સુંદર કહ્યું છે કે સુખસ્ય દુઃખસ્ય ન કોપિ દાતા, સુખસ્ય દુઃખસ્ય ન કોપિ દાતા, અહં કરોમિ તીવ્રતાભિમાન. સ્વકર્મ સૂત્રે ગૃથિતો હિ લોકઃ, પરો દદાતિ તિ કુબુદ્ધિરેષા. પરો દદાતિ તિ કુબુદ્ધિરેષા. અને આપણા જીવનમાં જે કઈ આવે છે ને, સુખ કે દુઃખ, એમાં આપણા કર્મથી જ આવે છે, આપણે કોઈ આપતું નથી. આ તો આપણે એવી ભ્રાંતિ છે. કોઈ કહે છે દીકરા દુઃખી કરે છે, કોઈ કહે વહુ દુઃખી કરે, કોઈ કહે છે સાસુ દુઃખી કરે છે, કોઈકને પાડોશી દુઃખી કરતા હોય, કોઈને એમ થાય મારી પાછળ બધા પડી ગયા છે. આપણે એમ થાય કે આને આ મને દુઃખી કરે છે, આ મને. પણ બહુ ધ્યાનથી વિચારો તો આપણે કોઈ દુઃખી કરતો જ નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, ન કોપી દાતા. નથી કોઈ આપણે સુખી કરતો. આપણે એમ નથી કે આને આપણે સુખી કર્યો, એમ આને દુઃખી કર્યો. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, પરો દદાતિ તિ કુબુદ્ધિ રેષઃ. આપણે બીજા આમ કરે છે એ આપણી કુબુદ્ધિ છે. કુબુદ્ધિ એસા. સ્વકર્મ સૂત્રે ગૃથિતો હિ લોકઃ. આપણે જે કર્મ કરીએ છીએ ને એના દોરડા બને છે. કર્મરૂપી દોરડા જીવને બાંધે છે. આપણે આ સંસારમાં આવ્યા છીએ તો અનેક જન્મના કર્મો લઈને આવ્યા છીએ. સારા કર્મ હોય તો સારા ફળ ભોગવતા હોઈએ, ખરાબ કર્મ હોય તો ખરાબ આવ્યા રાખતો હોય જીવનમાં. અને જે કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ અથવા જે કર્મ છે એ પાછું ફળ ભોગવ્યા વગર એમાંથી મુક્ત નથી થવાતું, એમ ગીતા કહે છે. ભોગવવો તો પડે. કર્માનુબંધીને મનુષ્ય લોકે, ભોગવવો તો પડે. પછી મૈત્રેયજી વિદુરજીને જ્ઞાન આપ્યું, સુખ દુઃખનું કારણ સમજાવ્યું, સંયોગ વિયોગની વાત સમજાવી. બધું આપણા હાથમાં છે. એક મનુષ્ય દેહ જેવો છે એમાં બધું આપણા હાથમાં છે, સુખી થાવો કે દુઃખી થાવો. સદગતિ કરવી કે અધોગતિ કરવી, એટલે તો આ દેહને ઉત્તમ કયો છે. કારણ કે બધું આપણા હાથમાં છે. બળે ભાગમાં નુસતનો પાવા. અતિ પુણ્યથી આ દેહ મળે. બળે ભાગ
मानुष तन पावा ત્યારે મૈત્રીજી કે છે વિદુર આ સંસાર ભગવાન માંથી પ્રગટ થયો છે આદિ નારાયણ ભગવાન એની નાભી કમલમાંથી બ્રહ્મા થયા બ્રહ્માને ભગવાને આ કામ સોંપ્યો ભગવાન નારાયણ શુદ્ધ સત્વગુણી છે એમાંથી ભગવાને એક પોતાનો અંશાવતાર પ્રગટ કર્યો બ્રહ્મા બ્રહ્મા ભગવાનનો જ અંશ છે એ રજોગુણથી પ્રગટ થયા એમને સૃષ્ટિ સર્જનનું કામ સોંપ્યું પછી બ્રહ્માજીએ બધી સૃષ્ટિ સર્જી પ્રભુની આજ્ઞાથી આ પૃથ્વી પર્વતો નદીઓ વૃક્ષો કરોડિયાથી કાન ખજુરિયા સુધીના બહુ પગવાળા અળસિયાથી અજગર સુધીના પગ વગરના ચાર પગવાળા આકાશમાં ઉડનારા નભચર ખગચર જલચર બધું બ્રહ્માજીનું સર્જેલું છે ચાર પ્રકારની સૃષ્ટિ મુખ્યત્વે કહેવાય સ્વેદજ ઉદ્બીજ અંડજ અને જરાયુજ સ્વેદજ એટલે સ્વયં જન્મ કેટલીક સૃષ્ટિ સ્વયં જન્મ છે આજુ પૃથ્વી ઉપર હમણાં ઉનાળામાં એકદમ પૃથ્વી ગરમ થશે ને એટલે પૃથ્વીમાં રસાંગ બધા ઉપર આવે પછી વરસાદ પડે ત્યારે આપણે વાવ્યું હોય એ તો ઉગે પણ વગર વાવેલું કેટલું ઉગે છે આપ મેળે જે તમે વાવ્યું નથી એ ઉગે છે કે નહીં એ સ્વયં જન્મ કેટલીક સૃષ્ટિ સ્વયં જન્મ છે તમે અનાજ બધા સાફ કરીને ડબ્બામાં રાખી દો પેક કરીને પણ છતાંય થોડાક દિવસ ન જુઓ તો એમાં ધનેરો થઈ જાય પણ એ ધનેરો આવ્યો ક્યાંથી ડબ્બો તો બંધ છે એ સ્વેદ છે બીજમાંથી બીજ જન્મે એ ઉદ્બીજ ઈંડામાંથી જન્મે એ અંડજ અને ઓળમાંથી જન્મે એ ચોથી સૃષ્ટિ ઔરસ સ્વેદજ ઉદ્બીજ અંડજ અને જરાયુજ આ બધું બ્રહ્માજીએ સર્જ્યું અણુથી કરીને યુગ સુધીનો કાળ સર્જ્યો શબ્દોથી કરીને વેદો સુધી બધું બ્રહ્માજીએ સર્જ્યું આ બધું બ્રહ્માનો રચેલો છે કાળ બ્રહ્માએ માનસ ચાર દીકરા ઉત્પન્ન કર્યા સનક સનંદન સનાતન સનત કુમાર એ ચારેને પ્રજાનું વૃદ્ધિનું કાર્ય સોંપ્યું
પણ ઈ ચારે જણા એ પિતાજીને ના પાડી કે પિતાજી અમારે આ માયામાં નથી પડવું, અમને માયામાં નથી, અમે ભજન કરવા માટે આવ્યા છીએ, ભક્તિ કરવી છે, આત્મકલ્યાણ. પિતાની આજ્ઞા ન માની એટલે બ્રહ્માને ક્રોધ થયો અને એ ક્રોધમાંથી એક દીકરા જન્મ્યા. ક્રોધ આપણા શરીરમાં શું છે? તમો ગુણ છે. આદિ નારાયણ ભગવાન સત્વગુણ છે, એમાંથી રજોગુણી બ્રહ્મા થયા અને રજોગુણી બ્રહ્મા દ્વારા ક્રોધ રૂપે જે દીકરા જન્મ્યા એનું નામ પડ્યું રુદ્ર. બ્રહ્માના અહીંયા પ્રકૃતિમાંથી પ્રગટ્યા છે, ક્રોધમાંથી. રુદ્ર અવતાર મહાદેવનો અંશ અવતાર છે. ભગવાન શિવ તો અજન્મા છે, શિવને જન્મ શિવપુરાણમાં લખ્યું છે કે જ્યારે શિવ તત્વ પ્રગટ થયું ને ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ પણ એમના અંતને પામી નતા શક્યા, નતા અંતને પામી શક્યા, નતા આદિને પામી શક્યા. એક તેજો મૈથમ ઈ જે સ્વરૂપ જોયું એને આપણે અત્યારે શિવલિંગ કહીએ છીએ. બ્રહ્મ મુરારી ભગવાન શિવ, બ્રહ્મ મુરારી, બ્રહ્મા અને મુરારી એટલે વિષ્ણુ, મુરારી એટલે વિષ્ણુ. બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ. પછી રુદ્ર મહારાજ શિવના અંશ રૂપે પ્રગટ્યા. ભગવાને ત્રણ કામ કરવા હતા એટલે ત્રણ રૂપ લીધા. બ્રહ્મા વિષ્ણુ ને શિવ જુદા છે જ નહીં, એક જ છે, એક જ ભગવાનના ત્રણ સ્વરૂપ છે. આ તો ત્રણ કાર્ય એક રૂપ થી ન થાય. બ્રહ્માનું કામ સર્જન કરવાનું છે, વિષ્ણુનું કામ પાલન કરવાનું છે, પાલયતિ સવિષ્ણુ, અને મહાદેવનું કામ સંહાર કરવાનું છે. આ પ્રલયનું કામ છે ને એ શંકર ભગવાન કરે. દરિયાને ખળભળાવવા હોય, પૃથ્વીને હલાવવી હોય, આવું બધું જે કામ કરવાનું હોય એ મહાદેવ કરે, સંહાર કરવાનો. ત્રણે કામ જુદા છે. અને સાવ સીધી વાત છે કે જે જીવાડે એ મારે નહીં, મારે જીવાડે નહીં. એટલે ભગવાને ત્રણ રૂપ લીધા. પછી બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી 10 દીકરા ઉત્પન્ન કર્યા છે. ખોડામાંથી નારદને, હાથમાંથી કૃતુને, મુખમાંથી અંગિરાને, નેત્રમાંથી અત્રીને, કાનમાંથી પુલત્સ્યને, મનમાંથી મરીચીને, અંગૂઠામાંથી દક્ષને. આ બ્રહ્માજીના જે આ 10 દીકરા થયા ને
ઈ નારદ સિવાયના નવે દીકરા પછી પ્રજાપતિ થયા. કપિલ ભગવાનની બહેનોને પરણ્યા છે, કરદમની દીકરીઓ. હમણાં જ આપણે થોડી વારમાં કહીશું. પછી સૃષ્ટિનો કામ બ્રહ્માજીએ એમને સોંપ્યો છે. ત્યાર પછી બ્રહ્માજીએ મિથુન ધર્મથી પ્રજાની ઉત્પત્તિ કરવા એક ઝોલડું ઉત્પન્ન કર્યું. એ આદિ પુરુષનું નામ છે સ્વયંભૂ મનુ, અને આદિ સ્ત્રીનું નામ છે સદરૂપા. દરેકનો બહુ આમાં ગુઢાર્થ છે. ભાગવતજીની જે જે કથાઓ છે ને એ બધી સમાધિ ભાષાની કથા છે. આપણે કહી ગયા કે સમાધિ શબ્દનો અર્થ થાય છે ગહનતા, ગહન જ્ઞાન. મનુ એટલે મન, સતરૂપા એટલે પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ. આ સૃષ્ટિ બધી થઈ કે ના થઈ, પુરુષ ને પ્રકૃતિ થી થાય. એ બે નો સમન્વય થાય તો સર્જન થાય. નામ જ એમનું સતરૂપા. સત એટલે અનેક, સત ના બે અર્થ થાય. સો ને સત કહેવાય. સો રૂપિયા નોટ હોય ને એમાં જોજો લખ્યું હશે સત રૂપિયા કાણી, બધી ભાષામાં એમાં લખેલું આવે. સંસ્કૃતમાં લખેલું આવે સત રૂપિયા કાણી. સોને સત કહેવાય. અને સત શબ્દનો બીજો અર્થ છે અનેક રૂપા. સત એટલે અનેક, પ્રકૃતિ અનેક રૂપા છે, સ્ત્રી અનેક રૂપા છે. આ સૃષ્ટિ વધે તો સ્ત્રી થી છે ને. એ મનુ અને સતરૂપાને પૃથ્વી ઉપર મોકલ્યા બ્રહ્માજીએ મિથુન ધર્મથી પ્રજાની વૃદ્ધિ કરવા. પૃથ્વી જ ન પડે. ઈ જ્યારે આવ્યા ત્યારે પૃથ્વી નહીં. પાછા બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજીને કે પિતાજી પૃથ્વી જ નથી, તમે અમને મોકલ્યા તો ખરા. બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે હમણાં મેં 10 ગુણ વાળી સૃષ્ટિ સર્જી તો આ ગઈ ગયા. બ્રહ્માને આશ્ચર્ય થયું. વૈશાખ મહિનો હતો, શુક્લ પક્ષ પ્રતિપદા તિથિ. બ્રહ્માના આશ્ચર્યની સાથે બ્રહ્માને છીંક આવી અને એમાંથી એક રૂપ પ્રગટ થયું વરાહ. વૈશાખ સુદ એકમના ભગવાન વરાહ રૂપે બ્રહ્માના નાકમાંથી પ્રગટ્યા. આકાશમાં ઘન ઘન ધુંધુભી નાદ થયા. ગંધર્વો ગાવા લાગ્યા. દેવગણો સૃષ્ટિ કરી જય જયકાર કર્યો. બોલો વરાહ નારાયણ ભગવાન કી. એમનું નામ પડ્યું વરાહ. હમણાં જ આપણે કહી ગયા કે ભાગવતજીની કથાઓ બહુ ગહન છે. ભગવાને જુઓ ક્યાંયથી અવતાર ન લીધો, બ્રહ્માના નાકમાંથી અવતાર લીધો. નાકમાંથી અવતાર શા માટે લીધો? ભગવાન તો સ્વયં પ્રગટી શકે છે. પૃથ્વીનું તત્વ શું છે? ગંધ, ગંધવતી પૃથ્વી. આ બધી જે સુગંધો આપે છે વૃક્ષોને અનાજને, કોણ આપે છે? ગુલાબમાં સુગંધ આવે, મોગરામાં આવે, પણ આપણે એને વાવીએ ક્યાં? પૃથ્વી ઉપર. વરસાદ પડે તો માટીની સુગંધ નથી આવતી. અનાજમાં ઓ શીરો જો હું શેકાતો હોય, પણ આજુબાજુ બધા એમાં ખબર પડે કે હા શીરો શેકાય. હવે સુગંધ એમાં છે, પણ આપણે કઈ ઇન્દ્રિયથી આવી? નાકથી આવી, નાક દ્વારા આવી. પૃથ્વીનું તત્વ ગંધ છે, ગંધની ઇન્દ્રિય નાક છે. પૃથ્વીનો ઉદ્ધાર કરવો તો
શોધીને લાવી હતી એટલે ભગવાને બ્રહ્માના કાળને અનુરૂપ અવતાર લીધો, નાકમાંથી એટલે અવતર્યા છે. અને પાછું એ ભગવાને જે રૂપ લીધું ને એમનું નામ પડ્યું છે વરાહ. વરાહ નામ એટલે પડ્યું કે બ્રહ્માની વારાહી શક્તિમાંથી પ્રગટ્યા. આપણે જે શ્વાસોશ્વાસ છે ને પ્રાણ શક્તિ, આપણે જે શ્વાસ લઈએ છીએ જેનાથી જીવતા રહીએ છીએ આપણે, એ શક્તિનું એક બીજું નામ છે વારાહી શક્તિ, પ્રાણ શક્તિ. બ્રહ્માની પ્રાણ શક્તિમાંથી, વારાહી શક્તિમાંથી ભગવાન પ્રગટ્યા એટલે એમનું નામ પડ્યું વરાહ. વરાહના એ બે પ્રકાર છે. આ તમને રાતના જે ખેતરમાં જગાડે છે એ વરાહ જુદા, જેને તમે આપણે ભૂંડ કહીએ છીએ. રાતના ખેતરોમાં જગાડે બાપા ભૂંડલા આવશે. અને ઓલાજી વરાહ ભગવાને જે અવતાર લીધો ને એ શુકર નો અવતાર લીધો છે. આમ લાંબો નાક, બે દાંત. એને સુગંધ બહુ આવી જાય કે નહીં ભૂંડ ને લ્યો, એને આવે, શુકર ને બહુ આવે. આમ માઇલો દૂર ખેતરમાં શું વાવ્યું છે એને સુગંધ આવી જાય, કારણ કે એની નાક એની ઇન્દ્રિય જેવી છે. ભગવાને દરેકને એના શરીર પ્રમાણે ઇન્દ્રિયો આપી છે. બહુ ધ્યાનથી તમે વિચારો કીડી કેટલી છે. હવે તમે વિચાર કરો એ કીડી કેટલી, એનું નાક કેટલું, છતાંય તમે ગમે ત્યાં સંતાડીને મીઠાઈ રાખો, ભલે એને અભેરાઈ ઉપર રાખો, પણ કોઈ દી એને આમંત્રણ દેવું પડે કે હાલ બેન મીઠાઈ રાખી, નોતરા ન દેવા પડે. ભગવાને એને ઇન્દ્રિયો જેવી આપી છે, પ્રભુની માયા જેવી. ભગવાને બધાને અનુરૂપ અવતારો દીધા છે, કાળને અનુરૂપ. અને પાછો તમે જોજો જે જે અવતારમાં જે આપણે હોય એ બધું એને વાલું હોય. છોડવું બહુ કઠિન પડે છે. આ પશુ પક્ષી હોય ને, આપણે ઘણી વાર એમ થાય કે આ અવતાર સારો નથી, પણ છતાંય એને ઈ ગમતો હોય. એક કથા છે, એક વાર એક રાજા શિકાર કરવા નીકળ્યા ને, એ રાજાને શિકાર ન પડ્યો. એ સવારના નીકળેલા સાંજે પાછા વળ્યા પણ શિકાર પડ્યો નહીં. કેટલાય જંગલ ફર્યા, ઓલું ધનુષ માથે બાણજી ચડાવેલું હતું એમને એમ રહી ગયો, પણ પાછા વળ્યા ને પછી જયારે સાવ નજીક આવી ગયા પોતાના એ નગર થી, પછી રાજાને બહુ પસ્તાવો થયો કે આજે કોઈ શિકાર મળ્યો નહીં. હવે આ ભાથે ચડાવેલું બાણ, ભાથામાંથી કાઢેલું બાણ પાછું ભાથે મૂકવું પડશે એમ વિચારતા હતા, ત્યાં એક ભૂંડડું નીકળ્યું. એટલે રાજાને એમ થયો કે હાલો ને આને આ ચડાવેલું બાણ છે તો આજે કોઈ શિકાર નથી મળ્યો ભૂંડ. આપણે ક્યાં કોઈને કેવું છે કે આજ મેં ભૂંડ નો શિકાર કર્યો, પણ ચડેલું બાણ મારી દીધું, તે ભૂંડ ને મારી દીધું, ભૂંડ મરી ગયું. હવે બન્યું એવું કે એ ભૂંડ મર્યા પછી રોજ રાજાને સપનામાં આવે. બે ત્રણ દિવસ તો રાજાને એમ થયું કે હવે માર્યો છે તો કદાચ વિચારમાં રહી ગયો છે. ચિત્તમાં કોઈ વસ્તુ રહી જાય ને એ સપનામાં આવે. પણ પછી તો એવું બન્યું કે મહિનો બે મહિના વળી એકાંતરે બે દિવસ થાય ને પાછું ભૂંડ આવે. એટલે રાજાએ તો એના વિધિ વિધાન કરાવ્યા કે બાપા હવે આમાંથી કઈક છુટકારો કરવો પડશે. પછી રાજાને બીક ઈ લાગી કે બીજું તો ઠીક, આ ભૂંડ મને રોજ દેખાય છે, મને ભૂંડ થાવું તો નહીં પડે ને. કારણ કે ક્યાં આવો મજાનો રાજાનો અવતાર,
ए राजमहल में रहिए, हम छप्पन भोग जमीए, रोज नवा नवा मजान कपड़ा पहरिए, आ मजाना वाहनों में फरिए गोला हाथी, आवा सुंदर पदार्थो पकवानो, अने ओला भूंडनी दशा तो आपने नथी जोता, ए गटर में पड़िया होय, न खावानो खाता होय, केवो अधम अवतार। એટલે રાજાને બીકી લાગતી થયો કે બીજું તો ઠીક આ ભૂંડ થવું પડશે, પ્રયત્ન બહુ કર્યા પણ ચિત્તમાંથી ભૂંડ જાતું નથી। હવે આમ કરતા કરતા છેલ્લો સમય આવ્યો રાજા, કુટુંબમાં બીજું કોઈ નહીં, એક પત્ની ને એકનો એક દીકરો, પાછું કુટુંબ એના। રાજાનો જીવ નતો નીકળતો, એટલે રાજકુમાર બાજુમાં બેઠો હતો, એકનો એક દીકરો, પત્ની બાજુમાં છે, પ્રધાન મંત્રી બધા રાજાને પૂછે છે કેમ જીવ નથી નીકળતો, કઈ મનમાં છે તમારે? એટલે રાજા કે હા એક વાત છે, પણ દીકરાને કહે કે તું મને વચન દે, હું કહું એમ કરીશ તો કહો। તો કે હા હા બોલો પિતાજી, તમે જે કહેશો। તો કે થોડા વર્ષો પહેલા આ આપણા નગરની બાજુમાં જંગલમાં મેં એક ભૂંડ માર્યો છે દીકરા, પણ એ રોજ મને દેખાય છે। હવે મને એ શંકા છે કે મરી ગયા પછી હું ભૂંડ તો નહીં થાઉં ને, મને તો વચન દે કે મારા મરી ગયા પછી આ બાજુના જંગલમાં ચાર પગ ધોળા, કપાળમાં ઢોળું ટીલું અને પાછળ પૂછણું ધોળું, આવું જો ભૂંડ તને કોઈ દી દેખાય તો તારે સમજી લેવાનું કે હું જ છું તારો બાપા, અને તારે મને બાણ મારી દેવાનું, મને મારી નાખજે, બસ મને જીવવું નથી, આવો સુંદર દેહ મને ક્યાં ભૂંડ થાવ। એટલે રાજકુમારે વચન દીધું, ભલે પિતાજી મારું જેવું વચન દીધું, ખરેખર રાજાનો જીવ નીકળી ગયો। અને જવાબદારી આવી બધી ઓલા રાજકુમાર ઉપર, પછી રાજા થયો, અને આ રાજાની જવાબદારી આવી, રાજપાટની જવાબદારી આવી ને, એટલે ધીમે ધીમે ઓલા પિતાને વચન દીધું તો એ ભૂલી ગયો, તો એ વર્ષો નીકળી ગયો। હવે એકવાર એવું બન્યું કે એ કઈ જંગલમાંથી વળ્યો હતો, અને જ્યાં જંગલમાંથી વળ્યો ત્યાં આવું જ એક ભૂંડ જોયો મોટો, એ ચાર પગ ધોળા, કપાળમાં ઢોળું ઢીલું, પાછળ પૂછણું ધોળું, અને તરત ઓલાને આ વર્ષો પહેલાની વાત યાદ આવી કે એ આ તો મારા બાપા, વચન દીધું છે, ફટાક દઈને બાણ ખેંચ્યો, ધનુષ ઉપર ચડાવ્યો, જ્યાં સાધ્યો ત્યાં તો ઓલો ભૂંડ બે પગે ઉભો થયો, એ મારજે મંડ્યો માથા હલાવા, મારજે નહીં મારજે નહીં, એ કે તમે મારા બાપા છો, તો મંડ્યો હાથ માથું હલાવા, હું છું રાજા, અરે પિતાજી તમે કહેતા હતા કે મને મારી નાખજે, ત્યાં તો ઓલા આમ પાછળ જોયું ને તો ચાર પાંચ આમ ભૂંડીઓ ફરતી હતી, એટલે એ સમજાવતો હતો એમ, આપણી જેમ બોલી થોડું શકે કે જો હું જયારે રાજા હતો ને ત્યારે તારી માં એક ને એક ને પરણ્યો હતો, એક જ પત્ની હતી, અને આખી જિંદગી એના પડતા બોલ ઝીલ્યા, એનું કયું કર્યું, પણ મર્યા સુધી એ કોઈ દિવસ રાજી નથી થઈ, અને જો આ બધી છે એનું કોઈ દી કયું એ નથી કરતો, નથી કઈ માગતી, નથી કઈ દેવ, છતાંય એ બધી રાજી છે જો। પછી બીજી બાજુ આમ મોટું ફેરવ્યો તો પાંચ પંદર ઓલા ભૂંડના બચડા ફરતા હતા, પછી એની સામે જોયું આમ, એટલે સમજાવતો હતો કે તું જયારે હું રાજા હતો ને ત્યારે તું એકનો એક માન માન દીકરો થયો, કેટલાય પાણા એટલા દેવ કર્યા, કેટલોય કર્યો માન તું એક જન્મ્યો, અને આ બધા જો આ પાછળ ઓળા બધા ફરે, એ બધા વગર માનતા ના છે, નથી કોઈ માનતા કરી, નથી કઈ કર્યું। એટલે એક વાત એ શું કે અવતાર પાછો જીવ મળે એમાં છૂટવું નથી ગમતું બાપા, દેહની માયા તો બધા અવતારમાં હોય, મુક્તિ મનુષ્ય દેહ સિવાય થોડી મળે,
ભગવાન વરાહ નારાયણે આ તો માયાનો અવતાર છે. પછી હિરણ્યાક્ષને મારી એ પૃથ્વીને એક હિરણ્યાક્ષ નામનો દાનવ લઈ ગયો હતો એને મારીને લાવે છે. દરિયાથી એની સપાટીથી ઊંચી આ પૃથ્વીની સ્થાપના કરી. ભાગવતજીમાં એમ લખ્યું છે કે પૃથ્વીનો ઉદ્ધાર વરાહ ભગવાને કર્યો છે, જળમાંથી પૃથ્વીને લાવ્યા. આજે વિજ્ઞાન પણ એમ કહે છે કે પૃથ્વી જળમાંથી બહાર આવી છે, પેલા જળ જ હતો. વરાહ ભગવાન પૃથ્વીને બહાર લાવ્યા એટલે આ કલ્પનું નામ પડ્યું વરાહ કલ્પ. અત્યારે જે કલ્પ ચાલે છે એનું નામ શ્વેત વરાહ કલ્પ છે. વરાહ કલ્પ કથા સાંભળનાર વિદુરજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ આ બ્રહ્માની સૃષ્ટિનું તમે જે વર્ણન કર્યું એમાં ઓલા હિરણ્યાક્ષનું નામ તો ક્યાંય આવ્યું નથી, તો એ ક્યાંથી આવ્યો, એ કોણ હતો? ત્યારે કહે છે કે આ બ્રહ્માના જે માનસ દીકરા હતા ને 10, એમાં મનથી જે મરીચી થયા એ મરીચીના દીકરાનું નામ હતું કશ્યપ. એ કશ્યપના 13 પત્ની હતા, અદિતિ, દીતિ, દનુ, કાષ્ટા, ઈલા, સુરસા, ક્રોધવસા, તામરા, પર્ણી. એમાંથી એક વખત કશ્યપ ઋષિ સંધ્યા કાળે સંધ્યા પૂજા કરી અને આશ્રમના 12 ઓટલા ઉપર બેઠા બેઠા માળા કરતા હતા. સંધ્યાનો સમય છે ને એ બહુ પવિત્ર કાળ છે. સંધ્યા 3 કહેવાય, ત્રિકાલ સંધ્યા કહીએ ને આપણે, રાત્રિનું જવું ને સવારનું આવવું એ પ્રાતઃ સંધિ કહેવાય, સવારનું જવું મધ્યાહનનું આવવું એ મધ્યાહન સંધિ. સંધ્યા એટલે સંધિ, બેની વચ્ચે નૌકા. દિવસનું જવું અને રાત્રિનું આવવું એ સાયમ સંધિ, એને સંધ્યા કહેવાય. અને આ ત્રણેય જે સંધિ કાળ છે એ બહુ પવિત્ર કાળ છે. એ કાળમાં જેટલું બને એટલું ભગવાનનું નામ લેવાય. આપણે જો સવારમાં બહુ ભગવાનનું નામ લઈએ, બપોરે ભોજન કરીએ ત્યારે ભગવાનને યાદ કરીને પછી કરીએ, સંધ્યાકાળ થાય ત્યારે પણ ઘરમાં દીવા પ્રગટાવીએ, પછી નિયમ લીધા હોય ઘણાના ઘરમાં સંધ્યાકાળ થાય તો કોઈ હનુમાન ચાલીસાના પાઠ કરે, કોઈ રામરક્ષાના પાઠ કરે, કોઈ મહિમન સ્તુત્રનું. આમ ભગવાનનો જે જેને આપણા ઈષ્ટ હોય એને આપણે સંધ્યાકાળે યાદ કરીએ, કીર્તન ભજન કરીએ, પવિત્ર કાળ છે. કોઈ જપ કરે, કોઈ તપ કરે. કશ્યપ ઋષિ તપ કરતા હતા, માળા કરતા હતા. ત્યાં અદિતિ આવીને એમની પાસે કામની માગણી કરી, ભોગની. કશ્યપે ઘણું સમજાવ્યું કે દેવી આ સમય ભોગનો નથી, ભક્તિનો છે, પાપ લાગે અત્યારે. પણ દીતિ માન્ય ને અંતે કશ્યપ ઋષિએ એને ઋતુદાન આપ્યું. પણ પછી દીતિ પસ્તાય છે કે સ્વામી તમે ના પાડી છતાંય મેં પાપ કર્યું તો હવે શું થશે? કશ્યપે કહ્યું કે જુઓ, જેવું આપણે બીજ વાવીએ એવું ફળ થાય, એવું વૃક્ષ થાય. પછી આપણે બીજ વાવીએ હલકું અને અપેક્ષાઓ રાખીએ બહુ, પાપનું બીજ વવાય તો પાપ જ થાય. પાપ કર્યું છે તમે તો આ વિધાનથી તમને એવા અધમ દીકરા થશે, બે દીકરા થશે જે આખા જગતને દુખી કરશે.
પણ પાછળથી તમે પસ્તાયા ને, તમને પશ્ચાતાપ થયો, પ્રાયશ્ચિત કર્યો, એટલે દીકરા અધમ થશે, પણ તમારે ઘરે જે પોતરો થશે ને, એ પોતરો એવો થશે કે તમારા આખા કુળનો ઉદ્ધાર કરશે. પછી દીકરી, એને બે દીકરા થયા, એ કયા? હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. એમ કહેવાય છે કે જન્મ્યા નતા ને, એના પહેલા તો પૃથ્વી ઉપર કેટલાય ઉત્પાત થઈ ગયા હતા. પછી બેનો જન્મ થયો, બે જણા એ તપ કર્યું, બ્રહ્મા પાસે વરદાન મેળવ્યા છે. હિરણ્યાક્ષએ પણ અતુલ બળ મેળવ્યો હતો અને નીકળ્યો તો દિગ્વિજય કરવા. રસ્તામાં નારદજી મળી ગયા. હિરણ્યાક્ષ નારદજીને કે, મારી સાથે લડો, હું જગત જીતવા નીકળ્યો છું. નારદજી સમજી ગયા. નારદજી કે, હું તો સંત છું, હું કઈ યોદ્ધો નથી, અને મારા હાથમાં જે આ છે ને, એ વીણા છે બાપા, આ કઈ હથિયાર નથી, આ તો હું પ્રભુ ભજન કરું એટલે વગાડ. હું તો વગર લડે હાર્યો. નારદજી કે છે, નારદજી કે, તારે જગતને જીતવું છે ને? તો કે હા. નારદજી કે, તમને જો વાંધો ન હોય તો રસ્તો હું બતાવું. બોલો. તો કે, તમારે આખા જગતને જીતવું હોય તો આ દિશાઓમાં ફટકવું, એના કરતા હું એવી એક વ્યક્તિ બતાવું કે એને જીતી લ્યો તો આખા જગતના સ્વામી. એમ કોણ? તો કે નારાયણ. બોલો. હિરણ્યાક્ષ કે, હમણાં જ બતાવો, બતાવો મને ક્યાં છે, કેવા છે, હમણાં જીતી લઉં. નારદજી કે, એ જ વાંધો છે, એનું એક રૂપ નથી, એનું એક નામ નથી, એનું એક ગોતવા જઈશ તો નહીં મળે. એમ કર, બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જી છે ને, એને રસાતળમાં પધરાવી દે, જે પૃથ્વીનો ઉદ્ધાર કરવા આવે ત્યારે સમજી લેવાનું આ વિષ્ણુ એને જીતી લે છે. બોલો. હિરણ્યાક્ષ પગે લાગ્યો નારદજીને કે, સારું થયું તમે મને મળ્યા, રસ્તો તો બતાવ્યો. નારદજી કે, મારું કામ જ એ છે એટલે તને મળ્યો. જા, આ હિરણ્યાક્ષ એટલે લઈ ગયો હતો પૃથ્વીને. ભગવાનને અવતાર લેવો પડ્યો. બીજી એક કથા છે કે, એ બે ભગવાનના પાર્ષદ હતા વૈકુંઠ લોકના, જય વિજય. ઓલા સનકાદી ઋષિઓને દર્શન કરવા ન દીધા ને, વૈકુંઠમાં જવા ન દીધા, એટલે એના શ્રાપથી આ અસુર થયા છે એવી કથા છે. પણ અધ્યાત્મ રીતે તમે જુઓ તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ એટલે બે પ્રકારના લોભની કથા છે. લોભના બે પ્રકાર છે. એક ભેગું કરવાનો લોભ અને બીજું ભોગવવાનો લોભ. ઘણા માણસોને જોજો, ભેગું કરવાનો લોભ હોય, ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા. અહીંયા આ લીધું ને, અહીંયા આ લીધું ને, આટલું લીધું ને, વળી હું આ લીધું. થોડાક વખત પહેલા તો વાંચ્યું હતું કે એક જણાએ તો જઈને હું આ મંગળ લોકમાં જઈને જમીન બુક કરાવી, પ્લોટ લખાવ્યો ઉપર. બોલો. હું આ સુધી પહોંચ્યા. આ હિરણ્યાક્ષ હમણાં નથી, એવું નથી, હમણાં છે. માણસ ભેગું કર્યા કરે, ભેગું કર્યા કરે, ભેગું કર્યા કરે, અંતે થાકી આપણે. જો પછી તમે જોજો, ઘર ના હોય ને પછી માણસ બહુ તૃષ્ણા રાખે, પછી ઘરના એ બધા વઢે, અમુક ઉંમર થઈ જાય, હવે મોખો ને આ બધું, માળા કરો બાપા, માળા કરો. પછી ઘરના એમ કે, હવે મોખો તૃષ્ણા. હિરણ્યાક્ષ